सेजल बेन बस हमेशा नहीं जेम फाइन જ્યારે તમને રસોઈ શો સ્પેશિયલ મેનુ વિશે ખબર પડી શું વિચાર્યું તમે ફર્સ્ટ ઓફ ઓલ તો આમ એવું વિચાર્યું કે સ્પેશિયલ શું આપવું રાઈટ અને બહુ જ બધું વિચાર્યું અને કદાચ અત્યાર સુધીમાં જેટલા સબ્જેક્ટ આપવામાં આવ્યા એના કરતાં સૌથી વધારે ટાઈમ મને આ મેનુ સિલેક્ટ કરવામાં થયો છે બીકોઝ સ્પેશિયલ મેનુ તૈયાર કરવાનું ઓફકોર્સ કારણ કે સ્પેશિયલ મેનુ રેડી કરવાનું છે એટલે ઘણી બધી વાનગીઓ જે હશે એ પણ સ્પેશિયલ હોવી જરૂરી છે પછી શું વિચાર્યું બસ પછી જેમ જેમ વિચારતી ગઈ એમ એમ નવા નવા આઈડિયાઝ પણ આવતા રહ્યા અને એવું બી થયું કે હવે એ મેનુ વધારે સ્પેશિયલ વધારે ખાસ બની ગયું ઓકે અને આમ જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી રસોઈ શો આમ મારા લાઈફનો એક બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ બની ગયો છે ઓફકોર્સ આમ કહેવાય ને કે લાઈફમાં એક ટર્નિંગ પોઈન્ટ રસોઈ શોથી મળ્યો તો પછી ખાસ મેનુ તો બનાવવું જ પડે સાચી વાત છે અને મને એવું લાગે છે કે આ બધી જ ફિલિંગ્સ આજે તમારી વાનગીઓમાં રિફ્લેક્ટ થવાની છે ઓફકોર્સ યસ ઓકે સેજલબેન તો આ મેનુનું નામ શું રાખ્યું છે સ્પેશિયલ મેનુ છે તો નામ પણ એવું જ છે સ્પેશિયલ ડેઝ મેનુ વાવ સ્પેશિયલ ડેઝ મેનુ રાઈટ તો હું એ શીખવા માટે રેડી છું વ્યુઅર્સ પણ એકદમ રેડી છે તો સેજલ બેન પાસેથી શીખી લઈએ સ્પેશિયલ ડેઝ મેનુની સરસ મજાની વાનગીઓ ઓન્લી ઇન હાથી મસાલા રસોઈ શો પાવર્ડ બાય ફોર્ચ્યુન કપાસિયા તેલ કુકિંગ એક્સપર્ટ સેજલ ભલાવત અત્યારે આપણી સાથે છે અને તે આજે શીખવશે સ્પેશિયલ ડેઝ મેનુ હવે આ મેનુ આટલું બધું સ્પેશિયલ કેમ છે એ તો એમને જ પૂછવું પડશે સેજલ બેન સ્પેશિયલ ડેઝ મેનુ આ નામ શું વિચારીને રાખ્યું ખાસ કરીને ઘણી વખત એવું બનતું હોય છે કે જ્યારે તમારે કોઈ પાર્ટી તમારે જસ્ટ તમારા ફેમિલી મેમ્બર્સ પૂરતી જ રાખવી છે ઓકે એમાં બીજા બહારના કોઈને ઇન્ક્લુડ નથી કરવા તો એના માટે ખાસ કરીને આ મેનુ સિલેક્ટ કરેલું છે અને સ્પેશિયલ ડેઝનો મતલબ કે આપણી લાઈફમાં ઘણા બધા દિવસો હોય છે કે જે સ્પેશિયલ હોય છે જેમ કે ઘણી વખત એવું બને કે બર્થડેઝ છે તો તમારે બહાર સેલિબ્રેટ કરવા નથી જવું અને ઘરમાં ફક્ત તમારા ફેમિલી મેમ્બર્સને જ તમારે ટાઈમ આપવો છે તો એવા ટાઈમે એની મેરેજ એનિવર્સરી છે કે બચ્ચાઓના કોઈ સારા ગ્રેડ આવ્યા સારું રિઝલ્ટ આવ્યું કે જે ફક્ત તમારે જ તમારા ફેમિલી મેમ્બર્સને એન્જોય કરવું છે ઇન્ક્રીમેન્ટ મળ્યું કે એવા ઘણા બધા દિવસ છે કે જે તમારી લાઈફ માટેના સ્પેશિયલ છે અને ફક્ત તમારે જ એને એન્જોય કરવું છે રાઈટ એટલે ઘણી બધી એવી નાની નાની ખુશી હોય છે જે ભલે બહારના વ્યક્તિઓ માટે નાની હોય પણ આપણા માટે ઘણી મોટી હોય અને એ દિવસે આવી રીતે સ્પેશિયલ મેનુ પ્રિપેર કરી શકાય છે અને એ કદાચ બનાવવાનો આનંદ બી અલગ હોય ઓફકોર્સ તો સ્પેશિયલ ડેઝ મેનુમાં આજે પહેલી વાનગી કઈ છે ફર્સ્ટ રેસીપી છે ગ્રીલ પનીર પોટેટો રોસ્ટી ઓકે ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ પનીર છે બટાકા છે કોથમીર ફુદીનો દહીં છે અને બાકી બધા સીઝનિંગ છે અને મેરિનેશન માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ છે શરૂઆત ક્યાંથી કરવાની છે ફર્સ્ટ આપણે પનીરને મેરિનેટ કરવાનું છે એના માટે મેરિનેશન તૈયાર કરીએ ઓકે દહીં લેવાનું છે 2 ટેબલસ્પૂન મીઠું કલોંજી પાવડર છે બહુ સરસ ફ્લેવર આપશે યસ હાફ ટીસ્પૂન હળદર હાફ ટીસ્પૂન લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન કરી પાવડર છે હાફ ટીસ્પૂન ચાટ મસાલો 1/4 ટીસ્પૂન લીંબુનો રસ 1 ટીસ્પૂન ઓઇલ લેશું 1 ટીસ્પૂન
મિક્સ કરીએ. યસ. હવે પનીર લઈએ છે. અરાઉન્ડ 50 ગ્રામ જેટલું પનીર છે. રેડી છે. હવે એને 1 કલાક માટે મેરિનેટ થવા દઈએ. ઓકે. હવે ગ્રીલ પનીર અને રોસ્ટી એ બંને સાથે લઈ શકાય એવું એક ડીપ તૈયાર કરીએ, મિન્ટ કોરિએન્ડર ડીપ. હાફ કપ ફુદીનાના પત્તા છે. હાફ કપ કોથમીરના પાન. યસ. મીઠું દહીં લઈએ છે 2 ટેબલસ્પૂન. ચીઝ સ્પ્રેડ 1 ટેબલસ્પૂન. પીનટ બટર લેવાનું છે 1 ટીસ્પૂન. ઓકે. લીલું મરચું 1 ટીસ્પૂન. લીંબુનો રસ 1 ટેબલસ્પૂન. ઓકે. થોડું પાણી લઈશું. ચોન કરી લઈએ. યસ. રેડી છે. એકદમ આવું સ્મૂથ ટેક્સચર આવે ત્યાં સુધી એને ચર્ન કરીશું. ખાસ એ ધ્યાન રાખવાનું કે કોથમીર ફુદીનો એકદમ ફ્રેશ હોવા જોઈએ. ઓકે. તો એનો ટેસ્ટ બહુ સરસ આવશે. રાઈટ. અને ડીપમાં પણ વેરિએશન કરવા હોય તો થઈ શકે? હા, થઈ શકે. પણ આપણે જે કોમ્બિનેશન લીધું છે એમાં આ ડીપ સૌથી બેસ્ટ લાગશે. ઓકે. મિન્ટ કોરિએન્ડર ડીપ રેડી છે. ઓકે. હવે 1 કલાક પછી પનીર મેરિનેટ થઈ ગયું છે. એ લઈએ. ઓકે. એમાં કેસરવાળું દૂધ એડ કરવાનું છે 1 ટીસ્પૂન. થોડું ઓઇલ લગાવીશું. ગ્રીલ કરવાનું છે. પનીર મૂકી દઈએ. લગભગ 5 મિનિટ માટે ગ્રીલ થવા દઈશું, અથવા ગ્રીલ ઇફેક્ટ આવે ત્યાં સુધી થવા દઈશું. અચ્છા. મીનવાઇલ આપણે પોટેટો રોસ્ટી તૈયાર કરીએ. ઓકે. બટાકા લેવાના છે જેને પાર બોઇલ કરેલા છે. આમ સ્કીન સાથે જ લેવાતા હોય છે, પણ મેં થોડી ઘણી સ્કીન રિમૂવ કરેલી છે. ઓકે. હવે થોડું ઓઇલ લગાવીશું. એકાદ ટેબલસ્પૂન જેટલું છીણેલા બટાકામાં લેવાનું છે. ઓકે. ઓઇલ લઈ લીધું છે. હવે ગેસ ઓન કરીએ. યસ. બટર લઈશું. કેટલું લેવાનું છે બટર? 1 ટેબલસ્પૂન જેટલું. અને એકદમ બટરી કરવું હોય તો આમાં બટર પણ લઈ શકાશે. અચ્છા, એટલે તેલની જગ્યાએ બટર લેવાનું. ઓકે. હવે પનીર ચેક કરી લઈએ. યસ. સરસ.
साइड चेंज करिए, नीचे थी साइड, नीचे नी साइड थी सरस इफेक्ट आवी गई छे। यस, હવે રોસ્ટી તરફ આગળ વધીએ। ચોક્કસ, અલગ અલગ ઘણી બધી પ્રોસેસ એક સાથે થઈ રહી છે એટલે બધે થોડું થોડું ધ્યાન આપી દેવું પડશે। અને સ્માર્ટ ગૃહિણી હશે એ તો આ જ પ્રોસેસને ફોલો કરશે। ઓફ કોર્સ। હવે બટાકાનું છીણ મૂકી દઈએ। હવે એની ઉપર સીઝનિંગ કરીએ છે। યસ, જેમાં મીઠું સ્પ્રિંકલ કરવાનું, ચાટ મસાલો, ઓકે, મરી પાવડર, લીલું મરચું, ચીઝ, ચીઝને હાઈડ કરવા પૂરતું બટાકાનું છીણ મૂકીશું। ઓકે, સાધારણ પ્રેસ કરીએ છે। રાઈટ, અને આ બધી પ્રોસેસ કરીએ એ દરમિયાન ફ્લેમ કેવી રાખવાની? મીડિયમ મીડિયમ ફ્લેમ પર। ઓકે, હવે કૂક થવા દઈએ। યસ, હવે રોસ્ટીને ટર્ન કરી લઈએ। સરસ, એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે એક વાર। હવે પનીર ચેક કરી લઈએ। યસ, પ્લેટ લઈ લઈએ। ગ્રીલ પનીર રેડી છે। ઓકે, હવે રોસ્ટી પણ તૈયાર છે। યસ, કાઢી લઈશું। હવે સર્વ કરીએ। ઓકે, મિન્ટ કોરિએન્ડર ડીપ, પનીર, લીલી ડુંગળીથી ગાર્નિશ કરીશું। યસ, ઉપરથી થોડું ડીપ, તો રેડી છે સ્પેશિયલ ડેઝ મેનુની સ્પેશિયલ રેસીપી। યસ, ગ્રીલ પનીર પોટેટો રોસ્ટી। યસ, અને સ્પેશિયલની સાથે સાથે પરફેક્ટ પણ કહી શકાય, કારણ કે પનીર જે છે એકદમ ફ્લેવરફુલ છે, ડીપ બનાવ્યું છે એ એનાથી થોડું ઓછું ફ્લેવરફુલ, અને રોસ્ટી છે એ થોડીક માઇલ્ડ, એટલે એકદમ પરફેક્ટ ડીશ। હા, ગ્રીલ્ડ પનીર પોટેટો રોસ્ટી બનાવવા માટે જોઈશે। મેરિનેશન બનાવવા માટે પનીર 50 ગ્રામ, દહીં 2 ટેબલ સ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે, કલોંજી પાવડર 1/2 ટીસ્પૂન, હળદર 1/2 ટીસ્પૂન, લાલ મરચું 1 ટીસ્પૂન, કરી પાવડર 1/2 ટીસ્પૂન, ચાટ મસાલો 1/2 ટીસ્પૂન, લીંબુનો રસ 1 ટીસ્પૂન, તેલ 1 ટીસ્પૂન, કેસરવાળું દૂધ 1 ટીસ્પૂન, મિન્ટ કોરિએન્ડર ડીપ બનાવવા માટે જોઈશે ફુદીનો 1/2 કપ, કોથમીર 1/2 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, દહીં 2 ટેબલ સ્પૂન, ચીઝ સ્પ્રેડ 1 ટેબલ સ્પૂન, પીનટ બટર 1 ટીસ્પૂન, લીલા મરચાં 1 ટીસ્પૂન, લીંબુનો રસ 1 ટેબલ સ્પૂન, પાણી જરૂર મુજબ। રોસ્ટી બનાવવા માટે જોઈશે પારબોઇલ કરેલા બટાકા 1 નંગ, તેલ 1 ટીસ્પૂન, બટર 1 ટેબલ સ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે, મરી પાવડર 1/2 ટીસ્પૂન, ચાટ મસાલો 1/2 ટીસ્પૂન, ચીઝ 1/2 ક્યુબ, લીલા મરચાં 1/2 ટીસ્પૂન, ગાર્નિશિંગ માટે લીલી ડુંગળી। ગ્રીલ્ડ પનીર પોટેટો રોસ્ટી બનાવવા માટેની રીત, સૌપ્રથમ મેરિનેશન બનાવવા માટે 1 બાઉલમાં દહીં લઈ તેમાં મીઠું, કલોંજી પાવડર, હળદર, લાલ મરચું, કરી પાવડર, ચાટ મસાલો, લીંબુનો રસ અને તેલ લઈ મિક્સ કરી લો। હવે તેમાં પનીર મિક્સ કરી 1 કલાક માટે પનીરને મેરિનેટ થવા દો।
હવે મિન્ટ કોરિએન્ડર ડીપ બનાવવા માટે એક મિક્સર જારમાં ફુદીનો, કોથમીર, મીઠું, દહીં, ચીઝ સ્પ્રેડ, પીનટ બટર, લીલું મરચું, લીંબુનો રસ અને પાણી ઉમેરી ક્રશ કરી લો અને તેને એક બાઉલમાં કાઢી લો. હવે મેરિનેટ થયેલા પનીરમાં કેસરવાળું દૂધ મિક્સ કરી ગ્રીલ કરેલા ગ્રીલરમાં 5 મિનિટ માટે પનીરને બંને બાજુ ગ્રીલ કરી દો. હવે રોસ્ટી બનાવવા માટે પારબોઇલ કરેલા બટાકાને છીણી લઈ તેમાં તેલ લઈ મિક્સ કરી લો. હવે તવા પર બટર લઈ બટાકાની છીણ પાથરી ઉપરથી મીઠું, ચાટ મસાલો અને મરી પાવડર સ્પ્રિંકલ કરો. ઉપરથી લીલા મરચાં અને ચીઝ મૂકો અને રોસ્ટી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને બંને બાજુ શેકી લો. હવે રોસ્ટીને સર્વિંગ પ્લેટમાં લઈ સાથે મિન્ટ કોરિએન્ડર ડીપ લઈ ગ્રીલ્ડ પનીર ઉપર મૂકો. તેના પર થોડું ડીપ મૂકી લીલી ડુંગળીથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે ગ્રીલ્ડ પનીર પોટેટો રોસ્ટી. સ્પેશિયલ ડેઝ મેનુની નેક્સ્ટ રેસિપી શીખી લઈએ. સેજલ બેન, હવે શું શીખવાનું છે? હવે લઈશું સ્ટફ કુલચા સેન્ડવિચ. ઓહ, સ્ટફ કુલચા સેન્ડવિચ, સેન્ડવિચનો એકદમ નવો પ્રકાર છે. ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ. મિક્સ વેજીટેબલ્સ છે, બીન્સ છે, એની સાથે અલગ મોઝરેલા ચીઝ, પ્રોસેસ ચીઝ છે અને બાકી બધા સિઝનિંગ છે. ઓકે, શરૂઆત કરીએ. હા, ફર્સ્ટ આપણે સ્પ્રેડ બનાવીએ છીએ, રાઈટ, ત્યાંથી શરૂ કરીશું. ઓકે, ગ્રીન પીસ સ્પ્રેડ બનાવીએ છીએ. અગેઈન એક ગ્રીન સ્પ્રેડ તૈયાર કરીએ છીએ અને આ કરવા પાછળનું એક રીઝન પણ છે. એ શું? કે જસ્ટ બસ હવે શિયાળો પતવા જ આવ્યો છે. એક્ઝેક્ટલી. હા, તો એને એપ્રોપ્રિએટ પણ આ મેનુ લીધેલું છે. ટુ ટેબલસ્પૂન વટાણા છે, લીલા વટાણા, જેને બાફી અને ક્રશ કરી દીધેલા છે. એની સાથે 10-15 નંગ તુલસીના પત્તા છે, મસ્ટર્ડ સોસ 1 ટીસ્પૂન, ચીઝ સ્પ્રેડ 1 ટેબલસ્પૂન. ઓકે, મીઠું ટેસ્ટ પ્રમાણે, મરી પાવડર 1 ટીસ્પૂન, 3-4 કળી લસણ છે, ઓલિવ ઓઇલ 1 ટીસ્પૂન, થોડું પાણી લઈશું. ચર્ન કરી લઈએ. હવે એમાં 1 ટીસ્પૂન જેટલો વિનેગર એડ કરીએ છીએ. ઓકે, એ લાસ્ટમાં એડ કરવાનું. હા, રાઈટ, મિક્સ કરી દઈએ. એક બાઉલમાં લઈ લઈએ. યસ, અત્યારે ગ્રીન પીસ સ્પ્રેડ રેડી છે. ઓકે, સેન્ડવિચ માટેની એક પ્રોસેસ પૂરી. યસ, હવે એક બીન્સ મિક્સ તૈયાર કરીએ. ઓકે, ઓઇલ લેશું 1 ટેબલસ્પૂન. હવે આમલીનો પલ્પ લઈએ છે 2 ટેબલસ્પૂન, એકલો આમલીનો પલ્પ જ લેવાનો. હા, એકલો આમલીનો પલ્પ છે, એની અંદર કઈ જ એડ કરેલું નથી. રાઈટ, એની સાથે 1 ટેબલસ્પૂન મધ લઈએ છે. એટલે હવે મીઠાશ એડ થશે. યસ, ઓકે, મીઠું લઈશું ટેસ્ટ પ્રમાણે. રાઈટ, મરી પાવડર 1 ટીસ્પૂન,
જનરલી આમલી સાથે આપણે ગોળનું કોમ્બિનેશન લેતા હોય છે મીઠાશ માટે, અત્યારે મધ લીધું છે એટલે ટેસ્ટ કેવો રહેશે? સરસ, એકદમ ડિફરન્ટ ટેસ્ટ આવશે અને થોડું ખાટું, થોડું ગળ્યું, એટલે મધનું બી ઇટસેલ્ફ બહુ જ સરસ એક ટેસ્ટ હોય છે અને ટેસ્ટ આખો આમાં ઉભરાઈને બહાર આવશે. ઓકે, ઓરેગાનો લઈશું. ઓકે, વન ટીસ્પૂન તેલની અંદર આમલી અને મધની સાથે અત્યારે આપણે જે સીઝનિંગ કર્યું એ બધું જ મિક્સ કરી દીધું છે. યસ, હવે રાજમા બીન્સ લીધેલા છે, 1 કપ રાજમા બીન્સ છે એ લઈશું. અને સાધારણ એને મેશ કરતા જઈશું પેનમાં જ, પૂરેપૂરા નથી કરવાના. ઓકે, ખાલી થોડા અધકચરા. હા, રેડી છે, ગેસ ઓફ કરીએ. ઓકે, એક બાઉલમાં લઈ લઈએ. બીન્સ મિક્સ રેડી છે. ઓકે, હવે વેજી મિક્સ બનાવીએ. ઓકે, અગેઇન 1 ટેબલસ્પૂન ઓઇલ, ડુંગળી લઈશું 2 ટેબલસ્પૂન, બેલ પેપર છે 2 ટેબલસ્પૂન, કેબેજ છે રેડ એન્ડ વ્હાઈટ 2 ટેબલસ્પૂન, ટામેટા 2 ટેબલસ્પૂન, એના પછી મીઠું લઈશું. મરી પાવડર 1 ટીસ્પૂન, લેમન પેપર 1/2 ટીસ્પૂન. યસ, રેડી છે, ગેસ ઓફ કરીએ. ઓકે, એક બાઉલમાં લઈ લઈશું. યસ, વેજી મિક્સ રેડી છે. ઓકે, ફાઇનલી હવે સેન્ડવિચ એસેમ્બલ કરીએ. યસ, કુલચા લીધા છે. ઓકે, કુલચા ખાસ કરીને મેં રાઉન્ડ શેપ નથી કરેલો અને ઓવલ શેપ કરેલો છે. રાઈટ, એટલે કુલચાને જ આપણે બેઝ તરીકે લઈએ છીએ. હા હા, બેઝ તરીકે લઈએ છીએ, અંદર સ્ટફ નથી કરતા. ઓકે, બટર છે, હવે ગ્રીન પી સ્પ્રેડ લઈએ છે. ઓકે, એના પછી બીન્સ મિક્સર એડ કરીએ. એના પછી વેજી મિક્સ, ઓલિવ્સ, યસ, એલેપિનોઝ, હવે ટોર્ટિયા ચિપ્સ એની ઉપર મૂકીએ છે. આહા, આઈ થિંક આ સ્પેશિયલ ટચ. યસ યસ, અને બહુ જ સરસ ટેસ્ટ લાગશે. યસ, થોડો ક્રન્ચી. હા હા, ચીઝ, મોઝરેલા ચીઝ લીધું છે. પ્રોસેસ ચીઝ, થોડું હાથેથી પ્રેસ કરી દઈશું. ઓકે, કવર કરી દઈએ. અચ્છા, કુલચામાં કોરિએન્ડરનો પણ ઉપયોગ કર્યો છે, ઉપરથી સરસ દેખાય છે. યસ,
તમે ઘરે પ્રિપેર કરો તો કોઈ પણ ક્રિએશન તમે આપી શકો. સાચી વાત છે, ઘરે તો બનાવી શકાય પણ અત્યારે તો તૈયાર માર્કેટમાં પણ મળે છે તો ત્યાંથી પણ લાવી શકાય. હા હા, હવે કુલચાને ગ્રીલ કરીએ. યસ, બટર એપ્લાય કરીએ. આખું બંધ નહીં થાય, જસ્ટ એને ટચ કરે એટલું રહેવા દઈશું. રાઈટ, 5 મિનિટ્સ માટે ગ્રીલ કરીએ છીએ અથવા જ્યાં સુધી ઇફેક્ટ ન આવે ત્યાં સુધી તમે કરી શકશો. ઓકે, તો ફાઇનલી આજે હું અને વ્યુઅર્સ જોઈ લઈએ કે કુલચા ગ્રીલ થયા પછી કેવા લાગે છે. હવે કુલચા સેન્ડવિચ ચેક કરી લઈએ. જોઈ લઈએ. રેડી છે? યસ, અને બહુ જ સરસ લાગી રહી છે. હા, કાઢી લઈશું. ઓકે, સ્ટફ કુલચા સેન્ડવિચ રેડી છે. યસ, કુલચા સેન્ડવિચ સાથે એવું તો શું બનવાનું છે એ મેં આખા બ્રેક દરમિયાન વિચાર્યું પણ મને વિચાર જ ના આવ્યો. તો હવે ફાઇનલી સેજલ બેનને પૂછી લઈએ. સેજલ બેન, શું બનવાનું છે કુલચા સેન્ડવિચ સાથે? એક ફ્લોટ પંચ રેડી કરીએ છે. ફ્લોટ પંચ એક નવું જ ડ્રિંક છે અને શીખવાની બહુ જ મજા આવશે. ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ. એક લેમન ઓરેન્જ કોર્ડિયલ, પાઇનેપલ ક્રશ, સ્ટ્રોબેરી ક્રશ, વેનિલા આઈસ્ક્રીમ અને સોડા વોટર. ચલો શરૂઆત કરીએ. 2 ટેબલ સ્પૂન જેટલો વેનિલા લઈ, 2 ટેબલ સ્પૂન સ્ટ્રોબેરી ક્રશ એડ કર્યો છે. ઓકે, મિક્સ કરી દઈશું. વેનિલા આઈસ્ક્રીમ, પાઇનેપલ ક્રશ એડ કરીએ 2 ટેબલ સ્પૂન. રેડી છે. હવે વેનિલા આઈસ્ક્રીમ અને એની સાથે લેમન ઓરેન્જ કોર્ડિયલ એ એડ કરીએ 1 ટેબલ સ્પૂન. સિરપ ફોર્મમાં છે. ઓકે, એટલા માટે આ મિક્સર જે રેડી કર્યા એને ફ્રીઝમાં 5 મિનિટ સેટ કરવા મૂકીએ. ઓકે, હવે સર્વ કરીશું. ઓકે, સેટ થઈ ગયા છે? સેટ થઈ ગયા છે. યસ, ફર્સ્ટ સ્ટ્રોબેરી ક્રશ વાળું મિક્સર. પાઇનેપલ ક્રશ વાળું મિક્સર. અને લેમન કોર્ડિયલ મિક્સર. સોડા વોટર. યસ, સાથે કુલચા સેન્ડવિચ મૂકીએ. સેન્ડવિચને કટ કરી દઈએ. યસ, સેન્ડવિચ મૂકી દઈએ. તો રેડી છે સ્ટફ કુલચા સેન્ડવિચ વિથ ફ્લોટ પંચ. કુલચા સેન્ડવિચ સાથે એકદમ પ્રોપર કોમ્પ્લિમેન્ટ કરે એવું મોકટેલ છે. યસ, સ્ટફ કુલચા સેન્ડવિચ વિથ ફ્લોટ પંચ બનાવવા માટે જોઈશે સ્પ્રેડ. બનાવવા માટે બાફીને ક્રશ કરેલા વટાણા 2 ટેબલ સ્પૂન, તુલસીના પાન 10-15 નંગ, મસ્ટર્ડ સોસ 1 ટીસ્પૂન, ચીઝ સ્પ્રેડ 1 ટેબલ સ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે, મરી પાવડર 1 ટીસ્પૂન, લસણ 3-4 કળી,
ઓલિવ ઓઇલ 1 ટીસ્પૂન, પાણી જરૂર મુજબ, વિનેગર 1 ટીસ્પૂન, બીન્સ મિક્સ બનાવવા માટે જોઈશે રાજમા 1 કપ, તેલ 1 ટેબલસ્પૂન, આમલીનો પલ્પ 2 ટેબલસ્પૂન, મધ 1 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે, મરી પાવડર 1 ટીસ્પૂન, ઓરેગાનો 1 ટીસ્પૂન, વેજી મિક્સ બનાવવા માટે જોઈશે તેલ 1 ટેબલસ્પૂન, સમારેલી ડુંગળી 2 ટેબલસ્પૂન, બેલ પેપર્સ 2 ટેબલસ્પૂન, સમારેલી કોબીજ 2 ટેબલસ્પૂન, સમારેલા ટામેટા 2 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે, મરી પાવડર 1 ટીસ્પૂન, લેમન પેપર 1/2 ટીસ્પૂન. એસેમ્બલ કરવા માટે જોઈશે કુલચા, બટર, ઓલિવ્સ, ટોર્ટિયા ચિપ્સ, એલેપિનો, વેજી મિક્સ, બીન્સ મિક્સ, મોઝરેલા ચીઝ અને પ્રોસેસ ચીઝ. સ્ટફ કુલચા સેન્ડવિચ વિથ ફ્લોટ પંચ બનાવવા માટેની રીત. સ્પ્રેડ બનાવવા માટે મિક્સર જારમાં ક્રશ કરેલા લીલા વટાણા, તુલસીના પાન, મસ્ટર્ડ સોસ, ચીઝ સ્પ્રેડ, મીઠું, મરી પાવડર, લસણ, ઓલિવ ઓઇલ અને પાણી લઈ ક્રશ કરી લો. તેમાં વિનેગર મિક્સ કરી બાઉલમાં કાઢી લો. બીન્સ મિક્સ બનાવવા માટે એક પેનમાં તેલ લઈ તેમાં આમલીનો પલ્પ, મધ, મીઠું, મરી પાવડર, ઓરેગાનો અને રાજમા ઉમેરો. હવે રાજમાને થોડા સ્મેશ કરી લો અને એક બાઉલમાં કાઢી લો. વેજી મિક્સ બનાવવા માટે એક પેનમાં તેલ લઈ તેમાં સમારેલી ડુંગળી, બેલ પેપર્સ, સમારેલી કોબીજ, સમારેલા ટામેટાં, મીઠું, મરી પાવડર અને લેમન પેપર લઈ સાંતળી લો અને તેને એક બાઉલમાં કાઢી લો. હવે કુલચા પર બટર લગાવી બનાવેલું સ્પ્રેડ લગાવો. ત્યારબાદ બીન્સ મિક્સ, વેજી મિક્સ, ઓલિવ્સ, એલેપિનો, ટોર્ટિયા ચિપ્સ, મોઝરેલા ચીઝ અને પ્રોસેસ ચીઝ લઈ ઉપરથી કુલચા મૂકી ગ્રીસ કરેલા ગ્રીલરમાં બટર લગાવી 5 મિનિટ માટે ગ્રીલ કરવા મૂકો. કુલચા સેન્ડવિચ ગ્રીલ થયા બાદ તેને પ્લેટમાં લઈ લો. તો તૈયાર છે સ્ટફ કુલચા સેન્ડવિચ. ફ્લોટ પંચ બનાવવા માટે જોઈશે વેનિલા આઈસક્રીમ 2 કપ, લેમન ઓરેન્જ કોરિયલ 1 ટેબલસ્પૂન, સ્ટ્રોબેરી ક્રશ 2 ટેબલસ્પૂન, પાઇનેપલ ક્રશ 2 ટેબલસ્પૂન, સોડા વોટર જરૂર મુજબ. ફ્લોટ પંચ બનાવવા માટેની રીત. સૌ પ્રથમ એક બાઉલમાં વેનિલા આઈસક્રીમ લઈ તેમાં સ્ટ્રોબેરી ક્રશ લઈ મિક્સ કરી લો. હવે બીજા બાઉલમાં વેનિલા આઈસક્રીમ લઈ તેમાં પાઇનેપલ ક્રશ ઉમેરો. ત્રીજા બાઉલમાં વેનિલા આઈસક્રીમ લઈ લેમન ઓરેન્જ કોરિયલ મિક્સ કરી ત્રણેય મિક્સર ફ્રીઝમાં 5 મિનિટ માટે સેટ કરવા મૂકો. મિક્સર સેટ થયા બાદ સર્વિંગ ગ્લાસમાં સ્ટ્રોબેરી ક્રશનું મિક્સર, પાઇનેપલ ક્રશનું મિક્સર અને લેમન ઓરેન્જ કોરિયલનું મિક્સર લો. ત્યારબાદ ઉપરથી સોડા વોટર લો. તો તૈયાર છે ફ્લોટ પંચ. હવે સર્વિંગ પ્લેટમાં સ્ટફ કુલચા સેન્ડવિચને કટ કરી સાથે ફ્લોટ પંચ લઈ સર્વ કરો. તો તૈયાર છે સ્ટફ કુલચા સેન્ડવિચ વિથ ફ્લોટ પંચ. અને હવે સ્પેશિયલ ડેઝ મેનુની ફાઇનલ રેસિપી શીખી લઈએ. સેજલબેન, હવે શું બનાવવાના છો? હવે એક ડેઝર્ટ લઈએ. યસ, બકલાવા વિથ હની કેરેમલ સોસ. ઓકે, બકલાવા, રાઈટ. લેબનીઝ ક્યુઝિનનું બહુ ફેમસ ડેઝર્ટ છે અને એમાં થોડું વેરિએશન લાવીએ છીએ અને એને સોસ સાથે સર્વ કરીએ છીએ. ઓકે, એટલે એક ટ્વિસ્ટ સાથે એક નવું ડેઝર્ટ બનશે. ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ. ફિલો પેસ્ટ્રી શીટ છે, વ્હાઇટ બટર છે, મિક્સ ડ્રાય ફ્રૂટ છે, બટર સ્કોચ સિરપ છે, મધ છે, ઇલાયચી પાવડર છે, પિસ્તા, દળેલી ખાંડ, દૂધ અને ક્રીમ છે. શરૂઆત કરીએ. ફર્સ્ટ સ્ટફિંગ માટેનું મિક્સર રેડી કરીએ. યસ. 1 કપ મિક્સ ડ્રાય ફ્રૂટ છે, જેમાં સરખા પ્રમાણમાં બદામ, અખરોટ, કાજુ અને પિસ્તા છે. ઇલાયચી પાવડર 1 ટીસ્પૂન, દળેલી ખાંડ 1 ટેબલસ્પૂન. ક્રશ કરીએ. રેડી છે, એક બાઉલમાં લઈ લઈએ. હા, હવે એમાં 1 ટીસ્પૂન જેટલું મધ એડ કરીએ છીએ આ મિક્સરમાં. યસ. રેડી છે. ઓકે, હવે બકલાવા રેડી કરીએ છીએ. રાઈટ, બકલાવા બનાવવા માટેની હજી એક જ પ્રોસેસ પૂરી થઈ છે. ઓકે, બેકિંગ ડીશ લઈએ છીએ. વ્હાઇટ બટરથી ગ્રીસ કરીએ છીએ. ઓકે,
અચ્છા નેસેસરી છે કે વ્હાઇટ બટર જ લેવું? હા. એવું કેમ? એનાથી સોલ્ટી નહીં લાગે. અચ્છા. યલો બટર થી સોલ્ટી લાગે એટલા માટે આપણે વ્હાઇટ બટર લઈએ છીએ. રાઈટ. હવે એક શીટ એના પર મૂકીશું, ફિલો પેસ્ટ્રી શીટ છે, આપણે ઘરે જ તૈયાર કરેલી છે. અચ્છા. જેમાં એક કપ મેંદાની અંદર 2 ટેબલ સ્પૂન ઓલિવ ઓઇલ લઈ અને પાણીથી જ લોટ બાંધી દીધેલો છે, અને લોટ બાંધી અને એને બરાબર મસળીને લગભગ 1 કલાક માટે રવા દીધો છે. રાઈટ. પછી એની શક્ય હોય એટલી પાતળી રોટલી વણવાની. એ દેખાય છે કારણ કે ખાસી પાતળી છે, એવું કહી શકાય કે ટ્રાન્સપરન્ટ લાગે છે. અને એકદમ આછી પાકી શેકી અને અત્યારે રેડી છે. આગળ પાછળ સારું એવું બટર લઈશું. હવે સ્ટફિંગ કરીએ. હવે જેમ જેમ આપણે રોલ કરતા જોઈએ એમ એમ બટર લગાવવાનું છે. અચ્છા. થોડું થોડું સ્ટફિંગ લેતા જઈશું. કટ કરી લઈએ. ઓકે. હવે બેક કરમ કે? યસ. ખાંડને કેરેમેલાઇઝ કરીએ છે. ઓકે. હજી વાર છે? હા, બસ સુગર મેલ્ટ થઈ છે. ઓકે. હવે 1/4 કપ જેટલું મિલ્ક એડ કરીએ. ઓકે. બટરસ્કોચ સિરપ 1 ટીસ્પૂન. ઓકે. મધ 1 ટેબલ સ્પૂન. મિશ્રણ હવે થોડું ઘણું થીક થવા આવ્યું છે અને થીક રાખવાનું છે. અચ્છા. વ્હાઇટ બટર લઈએ છે. ઓકે. 1 ટીસ્પૂન. રેડી છે, ગેસ ઓફ કરીએ. ઓકે. હની કેરેમલ સોસ રેડી છે. ઓકે. બકલાવા બેક થઈને રેડી છે. હવે સર્વ કરીએ. ઓકે. સોસ પણ રેડી છે, બકલાવા પણ રેડી છે, તો બસ ખાલી હવે સર્વિંગ. યસ. ઓકે. આ બહુ જ સરસ લાગી રહ્યા છે. છે શું આ? કેરેમલ કપ રેડી કરેલા છે. કેરેમલ કપ, એ તો આમ ખ્યાલ આવી જાય, પણ જે અંદર આમ સરસ લાગે છે એ કેવી રીતે કર્યું છે?
એક્ચ્યુઅલી ટુ ટાઈમ્સ પ્રોસેસ કરેલી છે. અચ્છા. ફર્સ્ટ ટાઈમ સુગરને કેરેમેલાઇઝ કરી અને એને સાઇડ પર મૂકી દીધું. ઓકે. અગેન સુગરને કેરેમેલાઇઝ કરવા દીધી અને પૂરેપૂરી મેલ્ટ ન થઈ જાય એવા સ્ટેજ ઉપર અગાઉની કેરેમેલાઇઝ સુગર એડ કરી. રાઈટ. એટલે બીજી વખત જ્યારે આપણે ખાંડને કેરેમેલાઇઝ કરીએ ત્યારે એના ખાંડના થોડા થોડા દાણા રહ્યા હોય ત્યાં સુધી જ કરવાની. હા. અને પછી સાથે અપ્લાય કરી લેવાની. યસ. અને પછીથી કર્યું એટલે અંદર દાણા દાણા દેખાશે. ઓકે. બહુ જ ફાઇન લાગે છે. થેન્ક યુ. હવે બકલાવા. બટર અપ્લાય કરીએ. ઓકે. ખાલી ગ્લેઝ માટે. હા. ઓકે. સોસ પોર કરીએ. યસ. પિસ્તા. પિસ્તાથી ગાર્નિશ કરીએ છીએ. તો રેડી છે બકલાવા વિથ હની કેરેમલ સોસ. યસ. અને ફાઇનલી સ્પેશિયલ ડેઝ મેનુ ઇઝ ઓવર. યસ. બકલાવા વિથ હની કેરેમલ સોસ બનાવવા માટે જોઈશે સ્ટફિંગ. બનાવવા માટે મિક્સ ડ્રાયફ્રૂટ 1 કપ, ઇલાયચી પાવડર 1 ટીસ્પૂન, દળેલી ખાંડ 1 ટેબલસ્પૂન, મધ 1 ટીસ્પૂન, પિલોબેલ શીટ 3 નંગ, બટર જરૂર મુજબ. હની કેરેમલ સોસ બનાવવા માટે જોઈશે ખાંડ 1 કપ, દૂધ 1 કપ, ક્રીમ 1 કપ, બટર સ્કોચ સિરપ 1 ટીસ્પૂન, મધ 1 ટેબલસ્પૂન, વ્હાઇટ બટર 1 ટીસ્પૂન. ગાર્નિશિંગ માટે પિસ્તા. બકલાવા વિથ હની કેરેમલ સોસ બનાવવા માટેની રીત. સૌપ્રથમ એક મિક્સર જારમાં મિક્સ ડ્રાયફ્રૂટ લઈ તેમાં ઇલાયચી પાવડર અને દળેલી ખાંડ લઈ ક્રશ કરી લો. હવે આ મિશ્રણને બાઉલમાં કાઢી તેમાં મધ ઉમેરી મિક્સ કરી લો. હવે બેકિંગ ડીશને વ્હાઇટ બટરથી ગ્રીસ કરી ફિલોપિલની શીટ પાથરી બટર લગાવી લો અને તેમાં સ્ટફિંગ મૂકો અને તેના રોલ્સ વાળી લો. આ જ રીતે બીજા રોલ્સ તૈયાર કરી રોલ્સ પર બટર લગાવી તેને કટ કરી લો. પ્રીહીટેડ અવનમાં 180 ડિગ્રી પર 20 મિનિટ માટે રોલ્સને બેક કરવા મૂકો. હની કેરેમલ સોસ બનાવવા માટેની રીત. સૌપ્રથમ એક પેનમાં ખાંડ લઈ તેને કેરેમલાઇઝ કરો. ત્યારબાદ તેમાં દૂધ, ક્રીમ, બટરસ્કોચ સિરપ, મધ અને વ્હાઇટ બટર ઉમેરી મિક્સ કરી લો અને તેને એક બાઉલમાં કાઢી લો. હવે બનાવેલ બકલાવાને કેરેમલ કપ્સમાં લઈ બટર લગાવી હની કેરેમલ સોસ પોર કરી પિસ્તાથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે બકલાવા વિથ હની કેરેમલ સોસ. આપણે રોજ મળીએ છીએ, નવી નવી વાતો કરીએ છીએ અને જુદી જુદી વાનગીઓ પણ શેર કરીએ છીએ અને એટલે જ આપણી દોસ્તીને વેગ મળે છે. તો આપણી દોસ્તીને આમ જ નિભાવી જાણજો. સમય સમય પર અમને પત્ર લખજો. પત્ર લખવા માટે અમારું સરનામું છે રસોઈ શો, ઈટીવી ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડક દેવ, અમદાવાદ 3800015. અમારું ઈમેલ આઈડી છે rasoishow@etv.co.in. અને હવે સમય થયો છે આપની પાસેથી વિદાય લેવાનો, પણ જતા જતા એક સરસ મજાનો લેટર તમારી સાથે શેર કરી લઉં. આ લેટર લખ્યો છે અંજલિ હરસોરાએ. રાજકોટથી લેટર આવ્યો છે. તે લખે છે કે આપનો આ અમેઝિંગ શો હું દરરોજ જોઉં છું. મારે મારી લાગણી તમારા બધા સાથે શેર કરવી છે. આજથી 3 વર્ષ પહેલા મને સિમ્પલમાં સિમ્પલ વાનગીઓ પણ બનાવતા નહોતી આવડતી અને એટલે જ હું મારી મમ્મીને રસોડામાં રસોઈ બનાવવામાં કંપની નથી આપી શકતી. પણ આપના શોની હું જ્યારથી રેગ્યુલર વ્યુઅર બની છું ત્યારથી હું રસોઈમાં એક્સપર્ટ થઈ ગઈ છું અને હવે નેશનલ અને ઇન્ટરનેશનલ વાનગીઓ પણ બનાવી જાણું છું. મને રસોઈ કળામાં માસ્ટર બનાવવા માટે રસોઈ શોનો ખૂબ ખૂબ આભાર. અંજલિબેન, યુ આર ઓલવેઝ વેલકમ. તમારા નોલેજમાં વધારો કરે તેવી બીજી બધી વાનગીઓ લઈને અમે કાલે આવીશું. ત્યાં સુધી
કીપ કુકિંગ એન્ડ સ્ટે હેલ્ધી. બાય બાય.